ચોમાસાની શરૂઆત થતાં જ સાબરકાંઠાના કાશ્મીર ગણાતા પોળોના જંગલોમાં પ્રવાસીઓની ભીડ વધવા લાગી છે. ત્યારે કોઈપણ વ્યક્તિએ પોળોના જંગલમાં ફરવા જતા પહેલા કેટલાક મુદ્દા છે જે જાણી લેવા જોઈએ, જેથી પોળોમાં ગયા બાદ હેરાન ન થવું પડે. આ ઉપરાંત સાબરકાંઠા વન વિભાગ દ્વારા બનાવવામાં આવેલા કેટલાક એવા નિયમો પણ છે જે જાણી લેવા જોઈએ. પોળો જંગલ વિશે આપણે જાણીએ જ છીએ, જેમાં વણજ ડેમ, હરનાવ નદી, જૂના જૈન દેરાસરો, શિવ મંદિરો, ટ્રેકિંગ કરવા માટે ડુંગરો અને કુદરતના ખોળે વસેલું આપણું જંગલ અહીં આવનાર વ્યક્તિને અહીં જ રોકાઈ જવા માટે પ્રેરિત કરતું હોય છે. ટુરિઝમ કેમ્પસાઇટ એ અહીંયા લોકલ લોકોને રોજગારી મળે, પ્રવાસન વિકાસ થતી, એટલા માટે એક તો સરકારશ્રી દ્વારા એમ કંઈ એને ડેવલપ કરવામાં આવ્યું છે. ત્યાં સ્વચ્છતા માટે પ્લાસ્ટિક પ્રતિબંધનું જાહેરનામું કલેક્ટર સાહેબશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, તથા ત્યાં ઇકો ફ્રેન્ડલી વાતાવરણ બની રહે એટલા માટે વાહન પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવેલ છે. ત્યાં ટુ વ્હીલર કરતાં કોઈ બીજા ફોર વ્હીલર અંદર એલાઉ નથી. બટ ત્યાં ઇકો ટુરિઝમ વિભાગ દ્વારા ત્યાં એમના સફાઈ કામદારો પણ મૂકેલા છે, વત્તા વન વિભાગ દ્વારા પણ સફાઈ કામદારો મૂકેલા છે, જેથી કરી કોઈપણ પ્લાસ્ટિક કે એવું કંઈ હોય કચરો તે તરત જ બબે કલાકે એ લોકો સફાઈ કરી લેતા હોય છે, જેથી વાતાવરણ એકદમ સ્વચ્છ અને સરસ પ્રકૃતિથી ભરપૂર. પોળનો જંગલ વિસ્તાર આખો 800 હેક્ટરમાં ફેલાયેલો છે. ત્યાં પ્રવાસીઓને ફરવા માટે એક 400 મીટરનો એક ટ્રેક બનાવેલો છે, જ્યાં પહાડ ઉપર તેઓ ફરી શકે છે. એમનો માર્ક કરી આવેલો એરિયા છે, એના સિવાય બાકીનો બધો એરિયા ખરો એ પ્રતિબંધિત વિસ્તાર છે, કે જે વન્યજીવોથી ભરપૂર હોય ત્યાં એમના ઉપર હુમલો થવાનો ના તે બધું સંભાવના હોય છે, એટલે એમને એલાઉ નથી કરતા. પોળોમાં કોઈ પણ પ્રકારની કોઈ ફી વસૂલાત કરવામાં આવતી નથી, બિલકુલ વિનામૂલ્યે ફ્રી છે. અને ત્યાં એમની સેવામાં વન વિભાગ તથા ઇકોટુરિઝમ વિભાગ તથા આર્કિયોલોજી ડિપાર્ટમેન્ટ વિભાગના તમામ અધિકારી કર્મચારી ત્યાં હાજર હોય છે. ચોમાસા દરમિયાન શનિવાર રવિવાર વત્તા જે જાહેર આપણા તહેવારો આવે છે, ધાર્મિક તહેવારો, એ દરમિયાન અહીંયા બહુ પુષ્કળ પ્રમાણમાં પ્રવાસીઓ આવે છે. મોટાભાગે અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને આપણા સાબરકાંઠાના પ્રવાસીઓ બહુ વિશાળ હોય છે. ગાંધીનગરના લગભગ એક એક દિવસમાં એવું પણ બને છે કે અમુક વાર 20-25 હજાર પ્રવાસી આવી જતા હોય. આ બાબતે ધોલવાણી રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી જે આર વાઘેલાનું કહેવું છે કે પોળોનું જંગલ 800 હેક્ટરમાં ફેલાયેલું છે, જેમાં 400 મીટરનો એક ટ્રેક બનાવાયો છે જ્યાં પ્રવાસીઓ પહાડ ઉપર ચડી એડવેન્ચર કરી શકે છે. આ સિવાય પોળોના જંગલનો મોટો એવો વિસ્તાર પ્રવાસીઓને જવા માટે પ્રતિબંધિત છે. જંગલમાં ફરતા જંગલી પ્રાણીઓ જેવા કે રીંછ, દીપડાથી પ્રવાસીઓને સુરક્ષા મળી રહે તે માટે આ પ્રતિબંધ લગાવાયો છે.